દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે રેપને લગતા અપરાધમાં સ્ત્રી સાચું બોલે છે તેવું હંમેશા માની ન લેવાય. હાઈકોર્ટે આ તારણ સાથે બળાત્કારનો જે યુવક પર આરોપ હતો તેને છોડી મૂક્યો હતો. દિલ્હી હાઈકોર્ટ એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે સેક્સને લગતા અપરાધમાં સ્ત્રી સાચું બોલે જ છે તેવું હંમેશા માની ના લેવાય. હાઈકોર્ટ આ તારણ સાથે બળાત્કાર જે યુવક પર આરોપ હતો તેને છોડી મૂક્યો હતો. હાઈકોર્ટ જણાવ્યું કે યુવતી 31 વર્ષની હતી, તે સેક્સ સંબંધ વિશે જાણતી હતી, તે સંજોગોમાં બળાત્કાર ના કહેવાય. દિલ્હીના છાવલા વિસ્તારની એક યુવતી એક કંપનીમાં ટ્રેનિંગ લઈ રહી હતી અને આરોપી યુવક ટ્રેનર હતો. બંને વચ્ચે ઓળખ થઈ પછી ફોન પર વાતો કરવા લાગ્યા. તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ. અંતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા. પોલીસના કહેવા મુજબ જાન્યુઆરી 2018માં યુવકે યુવતીને પોતાના ઘરે બોલાવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંનેએ આ રીતે પહેલીવાર સેક્સ માણ્યું પછી સિલસિલો ચાલતો રહ્યો. 3 વર્ષ બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી કે આરોપીએ તેની સાથે લગ્નનો વાયદો આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે 6 ઓક્ટોબર 2011 રોજ કેસ દાખલ કરીને યુવતીનું મેડિકલ ચેકઅપ કરતા શારીરિક સંબંધ હોવાનું સ્થપાયું હતું. જો કે આરોપીએ જણાવ્યું હતું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. ટ્રાયલ કોર્ટ યુવકને નિર્દોષ છોડી કહ્યું કે મહિલાના નિવેદનમાં સ્પષ્ટતા અને એકાત્મકતા નથી. ત્યારબાદ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આ ઘટનામાં યુવતીનું નિવેદન અવિશ્વસનીય છે, તેથી યુવક પર રેપનો કેસ દાખલ કરી ના શકાય. હાઈકોર્ટે કહ્યું કે યુવતી 31 વર્ષની હતી અને તે શારીરિક સંબંધનું પરિણામ જાણતી હતી. એ વાત પુરવાર નથી થઈ કે પીડિતને લગ્નના વાયદાને લીધે સેક્સ માણવા સહમતિ આપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.